ભરૂચ જિલ્લામાં આજે નવ તાલુકાના તેત્રીસ પરીક્ષા કેન્દ્રો પર જ્ઞાન સાધના યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા માટે નવ હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ધોરણ નવ થી ધોરણ બારના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે આ કુલ 120 વીસ હોઈ શેપ હોય છે જેનો સમય એકસો પચાસ વાગ્યે પ્રવેશ આપવામાં આવશે તેમજ ધોરણ નવ અને ધોરણ દસ માં વાર્ષિક રૂપિયા વીસ શિષ્યવૃત્તિ આપવામાં આવશે નો પ્રશ્નપત્ર એકસો વીસ રહેશે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે જે છાત્રો દ્વારા પસંદ કરવાનો રહેશે અને તે ભાષામાં ઉત્તર આપી શકશે ગરીબ અને મધ્યમ વર્ગના છાત્રોને રાહત આપવામાં આવશે ભરૂચ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકામાંથી શિષ્યવૃત્તિ આપનારા છાત્રોની સંખ્યા વધારે રહેતી હોય છે ખેતી કે મજૂરી કરતા આદિવાસીના વાલીઓ શાળાઓની ફી ભરી શકવામાં સક્ષમ નહીં હોવાથી તેમના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય આવા સંજોગોમાં શિષ્યવૃત્તિ મળવાથી તેમને રાહત થાય છે વિદ્યાર્થી સરકારી કે ગ્રાનિત પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં સળંગ અભ્યાસ કરીને ધોરણ ઉત્તીર્ણ થયેલો હોય અથવા તો આરતી અંતર્ગત સ્વનિર્ભર શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે પરીક્ષા આપ્યા બાદ મેરિટના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવે છે